અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના વટવાના લોકોએ વધામણા કર્યા હતા. સ્થાનિક લોકોએ ઉત્સાહ સાથે વધામણા કર્યા હતા. વટવા વિધાનસભા બેઠક પર પ્રદીપસિંહ જાડેજાને પુનઃ ટિકિટ અપાતા લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમજ સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. વટવા વિધાનસભા મતક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને પસંદ કર્યો છે. ગુજરાતનો મતદાર સાણો છે, કોઈપણ પ્રકારની અસમજસ ચાલી રહી નથી. ગુજરાતની અંદર આ આંદોલન પછી વટવામાં વસ્ત્રાલમાં ચારે ચાર કોર્પોરેટરો ભાજપના, વટવામાં ચારે ચાર કોર્પોરેટર ભાજપના, જિલ્લા પંચાયતના સભ્ય ભાજપના, તાલુકા પંચાયતના સભ્ય ભાજપના, કેટલાક લોકોએ કોંગ્રેસના એજન્ટ બનીને ખામ થિયરીના આધાર ઉપર ગુજરાતની જનતાના મતોનું ધ્રુવીકરણ કરવા માટેનો વ્યર્થ પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રજા એ લોકોને ઓળખી ગઈ છે. અને હવે આજ સુધી કોંગ્રેસ યાદી પ્રસિદ્ધ નથી કરતી. જેટલા લોકોને કોંગ્રેસ દ્વારા ટિકિટોની લોલીપોપ આપવામાં આવી હતી એ ઠગારી નીવડી છે, એટલે કોંગ્રેસની હાલત અત્યારે બદતર બની ગઈ છે.